વડોદરામાં આવેલા ચાર ટાઉન હોલ પૈકીના મહાત્મા ગાંધી નગરગૃહને ડિમોલેશન ન કરીને રિનોવેટ કરવામાં આવે તેવી આયોજકો અને કલાકારો દ્વારા માંગ કરવામાં આવી છે. વડોદરાએ અનેકો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કલાકારો આપ્યા છે, ત્યારે વડોદરામાં મહાત્મા ગાંધી નગરગૃહ, દીપક ઓપન એર થિયેટર, સરસયાજી નગરગૃહ, પંડિત દીનદયાલ ઓડિટોરિયમ આવેલા છે. વડોદરાના કલાકારોને કલાને પૂરતું ન્યાય આપતું એવું મહાત્મા ગાંધી નગરગૃહ ડિમોલિશન કરવામાં આવશે અને નવું નિર્માણ પામશે, ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા અકોટા વિસ્તારમાં સરસયાજી નગરગૃહના કલાકારો માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. તેનું મેન્ટેનન્સ પણ થતું નથી. સર સયાજી નગરગૃહમાં કલાકારો દ્વારા પોતાના શોનું આયોજન કરવામાં આવતું હોય છે. કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, પણ સયાજી નગરગૃહનું એસી બંધ હાલતમાં જોવા મળતા શો જોવા આવેલા લોકો આયોજકો પાસેથી રિફંડ માંગવાનો વારો આવ્યો છે. સર સયાજી નગરગૃહના સ્ટેજની પણ હાલત કફોડી બની છે, ત્યારે દીપક ઓપન થિયેટર કરોડોના ખર્ચે બનાવ્યા છતાં ખંડર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે વડોદરાના કલાકારો માટે પોતાના શોનું આયોજન કરવા એક જ વિકલ્પ પંડિત દીનદયાલ ઓડિટોરિયમનો રહે છે. જોકે પંડિત દીનદયાલ ઓડિટોરિયમ દૂર હોવાના કારણે આયોજકોને હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી શોની ટિકિટ વેચાણ ઉપર અસર પડે છે. વડોદરાના તમામ કલાકારો દ્વારા તંત્રને અનુરોધ કર્યો છે કે મહાત્મા ગાંધી નગરગૃહ જેવું ઉત્તમ ટાઉન હોલનું ડિમોલિશન ન કરી રિનોવેટ કરવામાં આવે. સર સયાજીરાવનો મેઇન પ્રોબ્લેમ છે. આજથી 15-20 દિવસ પહેલાં, મહિના પહેલાં સ્ટેજનો પ્રોબ્લેમ હતો. 5 દિવસમાં સ્ટેજ ખોલી નાખ્યું, ખબર પણ ના પડી. મારો પોતાનો ફનકાર ક્લબનો પ્રોગ્રામ હતો અને એની અંદર 20 તારીખનો પ્રોગ્રામ હતો, 19 તારીખ સુધી તો સ્ટેજ તૈયાર નહોતું થયું. એ તો અમારા જે બધા જે હિતેચ્છુ છે એના દ્વારા અમારો પ્રોગ્રામ થઈ ગયો, નહીં તો એ સ્ટેજનો પ્રોગ્રામ ના થાત ને લગભગ 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન થાત. ત્યાર પછી એસીનો પણ પ્રોબ્લેમ થયો છે. અમને 5-6 દિવસથી એસીનો ઘણો જ પ્રોબ્લેમ છે. 5-6 દિવસથી નહીં, ગયા વર્ષથી પ્રોબ્લેમ છે. તો એ લોકો એવું નક્કી કર્યું કે ખાલી નાઇટ શિફ્ટ આપવાની છે, તો નાઇટ શિફ્ટની અંદર કદાચ સમજો એસી ચાલે. હવે એ લોકોએ ફૂલ શિફ્ટ, પહેલી, બીજી, ની ત્રીજી, ત્રણ શિફ્ટ આપવા માંડી છે. એટલે દરેક જેટલા ક્લબના મેમ્બરો છે, ક્લબના આયોજકો છે, બધાને ખૂબ તકલીફ પડે છે. 4-5 દિવસ પહેલાં ગુજ્જુભાઈનો પ્રોગ્રામ હતો, પછી એમને કંઈક એક પ્રીતપીયુને પાણેતરનો પ્રોગ્રામ હતો, એની અંદર લોકો બેભાન થઈ ગયા. 40-50 જણનું ટોળું આખું બહાર નીકળી ગયું અને બ્રજેશ પસારીનો જે પ્રોગ્રામ હતો એમાં બધાને ઘેરી વળ્યા. એ લોકોને રિફંડ આપવું પડ્યું. અમે ફનકાર ક્લબ છે કે ફરમાઇશ ક્લબ છે કે માનસી આર્ટ છે, અમે બધા કહીશું એમાંથી મેળવતા નથી. એક સેવાના મુદ્દે અમે આ કામ કરી રહ્યા છીએ. છતાં પણ હવે કોર્પોરેશન જાગે તો સારું છે, નહીં તો દરેક આખા ગુજરાતની અંદર બધામાં જો કોર્પોરેશનનું કામ હોય તો વડોદરાનું બહુ એ છે કે કશું કોઈ જાતની માહિતી મળતી નથી કે આજે કામ બંધ કરી દો, આજે આમ કરી દો, આજે આમ કરી દો. એટલે કોઈ જાતનું બધા જાડી ચામડીના જેવા છે, કહીએ તો કશું જ કોઈ સાંભળતું નથી. તો આની માટે તત્વરે પગલાં લેવા કે આ પછી હોલ બંધ કરી દો, કારણ કે 12 તારીખે મારો પોતાનો ફનકાર ક્લબનો પણ પ્રોગ્રામ છે. તો આની માટે કોઈપણ રીતે પગલાં લેવી અમારી વિનંતી છે.